नमस्कार, हूँ छु विजय प्रजापति अने साई एजुकेशन हब यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। तो आपने धोरण नौ अंग्रेजी विषय विषे अभ्यास करीशु। हवे धोरण नौ अंग्रेजी ने आपने बात करिए तो एमा कुल 11 यूनिट अने 4 पोयम छे। ए 11 यूनिट में पहलो यूनिट है चित्ताष्टियर, जे तमे स्क्रीन पर जोई रहा छो, जेने गुजराती में कहेवाय चित्ताना आंसू। तो आपणे यूनिट वन शुरू करिए ते पहला यूनिट वन में आपणे शेनो अभ्यास करीशुं तेना विशे टूंक में समझी लईए। तो चित्ताना आंसू, तो तमने नाम उपर ज खबर पड़ी हशे के आ पाठ कोई प्राणीने लगतो छे, एटले के चित्ताने लगतो छे। तो आ पाठमां एक एवा शिकारनी आपणे वात करीए छीए के जेने शिकार तो करवो छे પણ પોતાની જાતે અથવા પોતાની આવડતે નહીં, પણ કોઈને ગુલામ બનાવીને અને એ ગુલામને પોતાના માટે કામ કરવા માટે તાલીમ આપવાની અને પછી એ ગુલામને પોતાના માટે કામ કરાવડાવવું, એવા શિકારી વિશે આપણે આજે આ પાઠમાં ભણીશું। પણ આપણને ખબર છે કે બધી જગ્યાએ માણસો સરખા નથી હોતા, તો આવા શિકારીને આજુબાજુમાં ઘણા એવા પણ માણસો હતા કે જે પ્રાણી પ્રત્યે દયાભાવ રાખતા હતા, એટલે કે જીવદયા જેનામાં હતી। તો આપણે વધુ ચર્ચા ન કરતા આ પાઠ વિશે આપણે આગળ ભણીએ। તો ચલો આ પાઠ શરૂ કરીએ એ પહેલાં મારી તમને ખાસ વિનંતી છે કે દરેક વિદ્યાર્થી પોતાની પાસે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખશે, અથવા અહીંયા હું જેમ જેમ પેજને સ્ક્રોલ કરું તેમ તે લોકો પાઠમાં ધ્યાન આપશે। તો હું પાઠ શરૂ કરું છું, તો બધા ધ્યાન આપજો। લોંગ લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, હિઝ નેમ વોઝ ઇદી। તો ઘણા સમય પહેલાંની વાત છે, એક ઝુલુ શિકારી એક વૃક્ષ નીચે બેઠો હતો જેનું નામ ઈદી હતું। અહીંયા હું તમને ખાસ વાત કહેવા માગું છું કે ઈદી નામ છે અને ઝુલુ એ તેની જાતિ છે। તો આના ઉપરથી આપણને શું ખબર પડે છે કે શિકારીનું નામ ઈદી છે અને તે ઝુલુ જાતિમાંથી આવે છે। હી શો અ લાર્જર હર્ડ ઓફ અ ડિયર ગ્રેઝિંગ ઇન અ લસ ગ્રીન મીડો। તો તે એક ઝાડ નીચે બેઠો છે અને તેણે જોયું કે વિશાળ ઘાસના મેદાનમાં હરણોનું ટોળું શાંતિથી ચરી રહ્યું છે। હી સેડ ટુ હિમસેલ્ફ, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ઓફ કેચ વન ઓફ ધેમ, કાન્ટ દેર બી અ ઇઝી વે ટુ ગેટ વન। તેને શિકાર કરવો છે, તેણે હરણનો શિકાર કરી અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવો છે, પરંતુ તેની જાતને કહે છે કે આ હરણનું ટોળું ખરેખર ખૂબ જ અદ્ભુત છે, પણ આ ટોળામાંથી મારે એક હરણ પકડવા માટે પણ ખૂબ જ દોડવું પડશે અને મારે મહેનત કરવી પડશે, ત્યારે હું એક હરણનો શિકાર કરી શકીશ। સડનલી હી શો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર। તો એવું એ વિચારતો હતો એટલા માટે તેણે એક ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તાને જોઈ અને તે ધીમે ધીમે ક્રોલિંગ એટલે શું, અવાજ કર્યા વગર શિકારી તરફ ધીમે ધીમે સરકતા આગળ વધવું। તો એક માદા ચિત્તા આ રીતે હરણના ટોળા તરફ ધીરે ધીરે આગળ વધતું હતું અને એકદમ જ તેને લેફ્ટ એટલે કૂદકો માર્યો અને એક હરણને પકડી લીધું। આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બસ, દે ઓલ એન્જોય ધેર મિલ્સ। તો માદા ચિત્તાએ જેવો હરણનો શિકાર કર્યો તો ઝાડીઓમાંથી તેના બે નાના નાના બચ્ચા આવ્યા અને એ બે બચ્ચાની માં અને બે માદા ચિત્તા આ ત્રણે ભેગા મળીને તેમનો ખોરાક લીધો। તો આ બધું જે ઝુલુ શિકારી હતો તે જોઈ રહ્યો હતો। ઈદી આઈઝ બ્રાઇટેડ એટલે કે બ્રાઇટેડ એ ચમક આવી, તો આ દ્રશ્ય જોઈ અને ઈદીની આંખમાં એકદમ ચમક આવી ગઈ, દે સ્પાર્ક વિથ એન આઈડિયા અને તેના મનમાં એક વિચાર જન્મ્યો। હી ઇન્વિટ ધ કપ્સ, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ। તો તેને પહેલાં બે નાનકડા જે ચિત્તાના બચ્ચા હતા તેમને જોઈને ઈર્ષ્યા થઈ, કેમ કે હું આ ચિત્તાના બચ્ચા જેટલો નસીબદાર નથી, તો આવું ઈદી કેમ વિચાર્યું। તો જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણું કામ ખાલી શું હોય છે, ભણવાનું, ખાવા પીવાનું અને રમવાનું, આપણા પર કોઈ જવાબદારી હોતી નથી। તો આપણે કહી શકીએ કે બાળપણે આપણું જવાબદાર વગરનું હોય છે, એટલે કે આપણી કોઈ જવાબદારી તેમાં બાળપણમાં હોતી નથી, તેથી આપણું જીવન કેવું હોય છે, એકદમ સરળ હોય છે અને આપણી બધી જવાબદારી આપણા માતા પિતા ઉપર હોય છે। તો અહીંયા પણ સેમ આ જ વસ્તુ છે કે જે ચિત્તાના બચ્ચા હતા
તેમને જોઈને ઈદીને એટલા માટે જ ઈચ્છા થઈ કારણ કે માં શિકાર કરે અને બચ્ચાને ભોજન કરવાનું, એટલે જે બચ્ચા હતા તેમને ભોજન માટે કોઈ જગ્યાએ મહેનત કરવી પડતી ન હતી અને આ જોઈને ઈદી હતો તે ઈર્ષાળુ થયો કે હું આ બચ્ચા ઈર્ષ્યા થઈ અને કે અને તેણે કીધું કે હું આ બચ્ચાઓ જેટલો નસીબદાર નથી. દે ગોટ દેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, કેન આઈ હેવ હન્ટર લાઈક દેર મધર, હી થોટ. એટલે ઈદીએ વિચાર્યું કે બચ્ચાઓને કોઈ પણ પ્રકારની મહેનત વગર તેમને પોતાનું જમવાનું મળી ગયું, તો હવે તે તેને પૂછે છે કેન આઈ હેવ અ હન્ટર લાઈક દેર મધર, શું મારી પાસે આવું એવો કોઈ શિકારી છે ચિતાના બચ્ચા જેવો કે જે મારા માટે શિકાર કરે અને મને જમવાનું આપે. હી ડિસાઇડ ટુ કેચ અ યંગ કપ્સ એન્ડ અ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર ઇટ. ધેન આઈ શેલ ઓનલી સે ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, આ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. હી વોઝ અ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. તો આ દ્રશ્ય જોઈને જે ઈદી શિકારી હતો તેના મનમાં એક વિચાર આવ્યો કે હું આ જે બચ્ચા હતા એમાંથી કોઈ એકનો એકને શું કહેવાય ચોરી લઈશ અને તેને મારા માટે શિકાર કરવા માટે તાલીમ આપીશ અને જ્યારે મને ખોરાકની જરૂર પડશે ત્યારે હું એમને આદેશ આપીશ અને કહીશ કે જાઓ અને મારા માટે શિકાર કરો. તો તે મારા જશે, મારા માટે શિકાર કરશે અને મારી મારું જીવન કેવું જશે, કમ્ફર્ટેબલ એટલે એકદમ આરામદાયક બની જશે. અને પોતાના વિચારથી ઈદી ખૂબ જ ખુશ થયો. હી ડિસાઇડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ દેટ ચિતા નેવર અટેક્સ અ મેન. હવે ઈદી એક શિકારી હતો એટલે તેને એટલો અનુભવ હતો કે ચિત્તો કોઈ દિવસ માણસ ઉપર અટેક એટલે કે હુમલો કરતો નથી. એટલે તેણે નક્કી કર્યું કે આ જે બે બચ્ચા છે એમાંથી હું એક બચ્ચાને ચોરી લઈશ. ધેર ફોર ઇટ વોઝ અ સેફ ટુ સ્ટીલ અ કપ, હી ફોલો ધ ચિતા ફેમિલી ટીલ ઇવનિંગ. અને આ પોતાનો વિચાર જે હતો તેને હકીકતમાં બદલવા માટે સાંજ સુધી તેણે ચિતાનો અને તેના બચ્ચાનો પીછો કર્યો. એટ ધ સનસેટ ધ મધર ચિતા હાઈડ હર કપ્સ ઇન ધ થીક બસીસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. હવે જેવી સાંજ પડી એટલે જે માદા ચિત્તા હતી તેણે શું કર્યું, પોતાના બંને બચ્ચાઓ હતા તેને એક ગીચ જાળીમાં સંતાડી દીધા અને પછી તે પાણી પીવા માટે ઝરણે ગઈ. ક્વિકલી ધ હન્ટર પિકઅપ હિઝ નેટ એન્ડ સ્ફેર એન્ડ રન ઇન ટુ ધ બસીસ. અને આ તકનો લાભ જોઈ જે ઈદી શિકારી હતો એ પોતાનો ભાલો લઈ અને ભાલો અને જાળી લઈ અને તરત તે પેલા બચ્ચા જોડે જતો રહ્યો. હી સો ટુ ટાઇની કપ્સ, દે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. તો તેણે જાળીમાં જોયું તો બે નાનકડા ચિત્તાના બચ્ચા હતા અને તેમની આંખો તેજસ્વી હતી. દે વેર ટુ યંગ ટુ રન અવે, ઈદી થ્રુ અ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કપ્સ વેર કોટ. હવે બચ્ચા એટલા નાના હતા કે તે ઈદીને જોઈને ભાગી શકે તેમ પણ ન હતું. તો ઈદીએ તેમના ઉપર જાળી ફેંકી અને તેમને પકડી પાડ્યા. હી નીડેડ ઓનલી વન કપ્સ બટ હી થોટ આ ઇટ ઇઝ અ વેરી બેટર ટુ હેવ અ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. હી ડ્રેગડ ધેમ વિથ હિમ એન્ડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. તો ઈદીએ પહેલાં એવું નક્કી કર્યું હતું કે હું બંનેમાંથી કોઈ એક જ પણ બચ્ચું ચોરીશ, પરંતુ તેણે એવું વિચાર્યું બે બચ્ચાને જોઈને એક ગુલામ કરતાં બે ગુલામ સારા. અને આવું વિચારીને ઈદીએ જાળી ફેંકી અને જાળીમાં બંને બચ્ચાને પકડી અને બાસ્કેટમાં એટલે કે ટોપલીમાં પૂરી રીતે બંને બચ્ચાને લઈને ત્યાંથી જતો રહ્યો. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર વાઇલ, સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, સી લુકડ ઓલ અરાઉન્ડ. હવે માદા ચિત્તા ઝરણે પાણી પીવા ગઈ હતી અને જ્યારે તે પાણી પીને પાછી આવી તો તેણે જોયું તો તેના બંને બચ્ચામાંથી એક પણ બચ્ચું ત્યાં ન હતું. તો તેણે ચારે તરફ જોયું. ફર્સ્ટ ઓલ ઓફ સી બીકમ એંગ્રી એન્ડ જમ્પ વાઇલ્ડલી. તો જ્યારે બે બચ્ચાને પોતાને ન જોયા તો તેને ગુસ્સો આવ્યો અને તે જોર જોરથી કૂદવા લાગી. સી સ્નીફડ ઓલ અરાઉન્ડ બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તો તેણે પોતાના બચ્ચાને શોધવા માટે ચારે તરફ આમથી તેમ ભટકી પણ કમનસીબે તેને બંનેમાંથી એક પણ બચ્ચું મળ્યું નહીં. એટ લાસ્ટ સી બીકમ અ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને આટલું શોધખોળ કર્યા પછી પણ બચ્ચું ન મળતા તે દુઃખી થઈ ગઈ અને રડવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તો ચિત્તાની જે માદા ચિત્તો હતો એટલે કે બચ્ચાની માં એટલું બધું રડી કે તે આખી રાત અને બીજા દિવસ સાંજ સુધી તે રડી કારણ કે તેના બંને વાલા બચ્ચા
ईदीए चोरी लीधा था। सी क्राइड एंड क्राइड अंडर अंटील हर टीयर्स मेड डार्क स्टेन्स डाउन हर चीक्स सी वॉज स्टील वीपिंग। हवे आज बच्चानी माँ थी एटलू बधुं रड़ी तेनी आँखनी नीचे काड़ा रड़ी रड़ी ने काड़ा डाग पड़ी गया अने छता पण तेनुं रड़वानुं हजु चालू हतुं। अहींया तमने एक शब्द आपे छे वीपिंग। वीपिंग एटले डुसका भरी भरीने रड़वुं, अथवा तमे ज्यारे खूब ज दुखी हो अने तमे ज्यारे डुसका भरीने रड़ो छो त्यारे आपणे वीपिंग कही शकीए। एट नाइट मधर चीता क्राइड सो लाउडली देट सी वॉज हर्ड बाय वाइज मेन लिविंग इन ध विलेज। અને રાત પડી, એક દિવસ વીતી ગયો, છતાં પણ પોતાના બચ્ચા ન મળ્યા એટલે જે માદા ચિત્તા હતી તે વધુને વધુ જોરથી રડવા લાગી અને તેનો રડવાનો અવાજ જંગલમાં રહેતો એક ડાયો માણસે સાંભળ્યો। ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેપન્ડ, અને એ ડાયા માણસને ખબર પડી ગઈ કે શું બનાવ બન્યો છે। હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ અ કેમ આઉટ હિઝ અ હટ। This old man Seno was very wise. He loved animals, knew all about them. અને આ જે વૃદ્ધ માણસ હતો એ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને તે પ્રાણીઓ વિશે ઘણું બધું જાણતો હતો અને પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો અને આ વાઇઝ એટલે કે ડાહ્યા માણસનું નામ હતું સેનો અને સેનો પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો। When Seno found out the hidden cubs, he knew that it was easy wicked idea. અને જ્યારે સેનોને ખબર પડી કે આ જે માદા ચિત્તો છે તેના બંને બચ્ચા ચોરાઈ ગયા છે ત્યારે તેને પહેલો શક ઈદી ઉપર જ ગયો, કારણ કે આવું ક્રુઅલ એટલે કે ઘાતકી કામ ઈદી જ કરી શકે છે। હી ગોટ એંગ્રી વિથ ઈદી, તેને ઈદી ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો। હી રશ્ડ ટુ ધ હન્ટ એન્ડ હટ સોરી સોરી હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ આઈ હેટ યુ ઈદી, એવરીબડી ઓફ અવર ટ્રાઈબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેટ ટુ। તો જેવી સેનોને ખબર પડી કે આવું ખરાબ કામ ઈદી જ કરી શકે છે તો તરત તેને ઝૂંપડીએ ગયો અને તેને જોરથી કહ્યું કે ઈદી હું તને ધિક્કારું છું, તે આપણી સમગ્ર જાતનું નામ બગાડ્યું છે, તું આળસુ પણ છે અને ઘાતકી પણ છે। વી નો દેટ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, તને ખબર જ છે કે શિકારી સાચો શિકારી કોને કહેવાય, જે પોતાની તાકાત અને આવડતથી શિકાર કરે, પણ તું તો આળસુ છે, તે ખૂબ ખરાબ કામ કર્યું છે અને આના કારણે તે આપણી જાતિનું નામ ડૂબાડ્યું છે। બટ યુ આર અ લેઝી હન્ટર, તું ખૂબ જ આળસુ શિકારી છે, યુ આર અ થીફ અને તું ચોર પણ છે, યુ હેવ અ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, અને તે આપણી જાતિના જે શિકાર કરવાના નિયમો હતા તેનો ભંગ કર્યો છે। યુ હેવ અ બોટ ડિસ ઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, અને એટલા જ માટે તને આપણી જાતિમાંથી કાયમ માટે હાંકી કાઢવામાં આવે છે। એટલે અહીંયા જે જુલુ જાતિ હતી એ જાતિ પોતાના નિયમો માટે અને શિકાર કરવાના નિયમોથી ચાલતી હતી અને એ નિયમોનો ઈદીએ ભંગ કર્યો હતો, તેથી બધા લોકોએ નક્કી કર્યું કે ઈદીને આપણે જુલુ જે જાતિ છે આપણી ટ્રાઇબ એટલે જાતિ થાય એમાંથી તેને કાયમ માટે હાંકી કાઢીએ। આફ્ટર ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ટુ ગોટ ગેધર દે ડિસાઇડેડ ટુ ડ્રાઇવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, અને બધા જ જાતિના લોકો ભેગા થયા અને બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે ઈદીને જે ઈદી શિકારી હતો તેને આપણી જાતિમાંથી કાયમ માટે આપણા ગામમાંથી કાયમ માટે હાંકી દઈએ। સેનો ટુક્સ ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ટુ ધેમ ધેર મધર, અને પછી સેનોએ શું કર્યું, ઈદી પાસેથી બંને જે પેલા બચ્ચા હતા તેને લઈને પોતાના ખભે બેસાડ્યા અને જે પેલી માતા રડતી હતી તેની પાસે જઈને મૂકી આવ્યો। હી સો દેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેઝ અ સ્ટીલ હિઝ હર ફેસ ઓવર, અને ઈદી અને સેનો જોઈ શકતો હતો કે માતા એટલું બધું રડી હતી કે તેના સમગ્ર મો ઉપર રડવાના આંસુના કાળા ડાઘ પડી ગયા હતા, અને આ રીતે સેનોએ જે ખરેખર આપણે જોઈ શકીએ છીએ કે સેનો ખૂબ જ દયાળુ હતો અને આ રીતે તેણે ઈદી પાસેથી બંને બચ્ચા લઈ અને તેની માતા એટલે કે માદા ચિત્તાથી તેને પાછા આપી આવ્યા અને આ રીતે તેણે પોતાનું કહેવાય કે પ્રાણી પ્રત્યે જીવદયા બતાવી। હવે આપણે જોઈશું ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, એટલે કે ચિત્તા વિશે કેટલીક રસપ્રદ માહિતી। તો હાઈટ એટલે ઊંચાઈ, તો ચિત્તાની સામાન્ય ઊંચાઈ હોય છે 100 સેન્ટીમીટર। વેઇટ એટલે વજન, તેનું પરિપક્વ જ્યારે થાય પછી તેનું વજન 65 કિલોગ્રામ સુધી હોઈ શકે છે। વેઇટ એટ બર્થ એટલે કે જ્યારે જન્મ સમયે ચિત્તાના બચ્ચાનું વજન કેટલું હોય છે 300 ગ્રામ।
एज ऑफ मेच्योरिटी, मेच्योरिटी एटले थाय परिपक्व उमर। तो चित्तानुं बच्चुं जन्मे छे त्यारे ते केटला वर्षे परिपक्व थाय छे, तो 2 years એટલે કે 2 વર્ષ। આઇડેન્ટિફિકેશન, હવે તમને ખબર છે કે ચિત્તો અને દીપડો લગભગ સમાન લાગે છે, તો તમને કઈ રીતે ખબર પડશે કે ચિત્તો છે કે દીપડો? તો ચિત્તાને ઓળખવાની કઈ રીતે ઓળખી શકો છો? તો તેને કહેવાય આઇડેન્ટિફિકેશન, આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ। તો ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર દેન લેપર્ડ્સ। તો ચિત્તાને ઓળખવું હોય તો સૌથી પહેલું કારણ આ છે કે ચિત્તાનું જે શરીર હોય છે તે દીપડા કરતાં કેવું હોય છે? હલકું હોય છે, અને ચિત્તાના પગ દીપડા કરતાં લાંબા હોય છે। ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેર્સ ધ લેપર્ડ્સ હેઝ અ ક્લસ્ટર સ્પોટ્સ। અને બીજું કે ચિત્તાના શરીર ઉપર આપણને કાળા કાળા ટપકા જોવા મળે છે, અને દીપડાના શરીર ઉપર આપણને સ્ટ્રેપ્સ એટલે કે પટ્ટા જોવા મળે છે। તો ચિત્તાને અને દીપડાને ઓળખવાનું એક આ સરળ ઉપાય છે। હેબિટેટ, ચિત્તા યુઝવલી લાઈવ ઇન, સોરી હેબિટન્ટ્સ એટલે શું થાય તેનું રહેઠાણ। તો ચિત્તા યુઝવલી લાઈવ ઇન ઓપન ફોરેસ્ટ। તો ચિત્તા ક્યાં રહેવાનું પસંદ કરે છે? ખુલ્લા જંગલોમાં। પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા। વી હેડ લોટ્સ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950। અત્યારે હાલ સમગ્ર વિશ્વમાં માત્ર આફ્રિકા જેવો દેશ છે જ્યાં તમને ચિત્તો ત્યાંનું કુદરતી નિવાસસ્થાને જોવા મળે છે, અને ભારતમાં તો ચિત્તો ક્યારનો નામ શેષ થઈ ગયો છે? છેલ્લો ભારતમાં ચિત્તો હતો 1950માં, જેનો શિકાર થઈ ગયો હતો। એટલે આ લગભગ આજે ગણતરી કરીએ તો લગભગ 70 વર્ષ થયું કે ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણપણે નામ શેષ થઈ ગયો છે, એટલે કે ભારતના જંગલોમાં ચિત્તો જોવા મળતો નથી। હેબિટ્સ, હવે ચિત્તાની બીજી રસપ્રદ બાબત જોઈએ। ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ। તો ચિત્તો પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે। ઇટ્સ ટોપ સ્પીડ કેન અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર। અને ચિત્તો છે, ચિત્તો બરાબર, તેની ટોપ સ્પીડ કેટલી છે? તો 100 કિલોમીટર પ્રતિ કલાક। એટલે વિચાર કરો, ચિત્તો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે। બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ। અને આ સ્પીડ એ ટૂંકા સમયગાળા માટે તે જાળવી રાખે છે। સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લિપ્સ એઝ લોંગ એઝ 25 મીટર્સ। લિપ્સ એટલે કૂદકો મારવો। તો ચિત્તો જ્યારે પૂર ઝડપે દોડે છે ત્યારે તે 25 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે। 25 મીટર એટલે ખરેખર બહુ મોટું અંતર કહેવાય। તો ચિત્તો 25 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે। લિફ્ટ એટલે કૂદકો મારવો। ઇટ ક્રીપ સાયલેન્ટ બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન ઇટ લિપ્સ ટુ ધ કેચ ઇટ। પ્રે એટલે શિકાર। તો ચિત્તો શું કરે છે? પોતાના શિકારની પાસે ધીમે ધીમે ક્રોલિંગ એટલે કે સંતાઈને જાય છે, અને પછી એકદમ કૂદકો મારીને તેનો શિકાર કરે છે। ઇટ ડઝ નોટ ફ્રીઝર ઇટ્સ પ્રે। ધીસ સમટાઈમ્સ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતાસ। અને ચિત્તો છે એ પોતાનો જે શિકાર છે એનો એકવાર ખોરાક તરીકે ઉપયોગ કર્યા પછી તે ખોરાક તરીકે ફરીથી તેનો ઉપયોગ કરતો નથી, એટલે તેને ખોરાક માટે ફરીથી શિકાર કરવો પડે છે। અને આ જ કારણ છે કે ચિત્તાનો જે મૃત્યુદર છે, એટલે કે નાના ચિત્તા બાળ ચિત્તાનું, એ બીજા પ્રાણીઓ કરતાં વધુ છે। ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર। સોલિટરી ક્રીચર એટલે શું થાય? તો તે એકલવાયુ પ્રાણી છે। એકલવાયુ એટલે કે ચિત્તો ઝુંડમાં એટલે કે જૂથમાં રહેતો નથી। ઇટ ડઝ નોટ લાઈવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ। તેને ટોળામાં રહેવાનું પસંદ નથી। ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર। અને બચ્ચા જ્યારે પરિપક્વ થઈ જાય છે એટલે કે પોતાનો શિકાર જાતે કરી શકે તેટલા તૈયાર થઈ જાય છે, ત્યારે તે પોતાના ફેમિલીમાંથી છૂટા પડી જાય છે। તો એટલે સોલિટરી એટલે થાય એકલવાયુ, કે જેને ઝુંડમાં રહેવાનું ના ગમતું હોય, જે એકલું પોતાનું જીવન પસાર કરતું હોય। ડાયટ એટલે ખોરાક। મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેન ફૂડ। બક્સ એટલે શું થાય? કાળિયાર, હરણ જેવું જ એક પ્રાણી છે। તો એવો કાળિયાર કે હરણનો શિકાર કરે છે અને પોતાનો ખોરાક મેળવે છે। ઇટ ઇઝ ઓલ્સો કેચ હર્ડ્સ એન્ડ લાર્જ બર્ડ્સ। મોટા પક્ષીઓ અને હરણનો પણ તે શિકાર કરે છે। કબ્સ, હવે આપણે બચ્ચા વિશે વાત કરીએ। ધ ફિમેલ ગીવન બર્થ ટુ ફોર કબ્સ એટ અ ટાઈમ। એટલે કે જે માદા ચિત્તા છે એક સમયે 2 થી 4 બચ્ચાને સાથે જન્મ આપી શકે છે। દે આર વેરી બ્યુટિફુલ વિથ અ લોંગ સિલ્વર ગ્રે ફર। અને જ્યારે બચ્ચા જન્મે છે ત્યારે લાંબી સિલ્વર એટલે કે ચાંદી રૂવાટી જેવા લાગે છે, અને તે દેખાવામાં ખૂબ જ સુંદર હોય છે।
द मधर कॉल्स देम बाय गिविंग अ हाई पीच विसल लाइक अ बर्ड. જે રીતે આપણે ગુજરાતી અંગ્રેજી હિન્દી ભાષામાં વાત કરીએ શકીએ છીએ તે રીતે તે લાંબી સિસોટી મારી અને પોતાના બચ્ચાઓ સાથે કન્વર્ઝેશન એટલે કે વાતચીત કરી શકે છે અને આ જ રીતે ચિત્તાના બચ્ચા પણ તેને સમજી શકે છે. તો યુનિટ 1 ચિત્તા સ્ટીયર આપણો અહીંયા પૂરો થાય છે. આ વિડીયો જોયા પછી તમને કદાચ કોઈ પણ આ યુનિટ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તમે મને કોલ કે વોટ્સઅપ મેસેજ કરીને તમે મને જણાવી શકો છો. હું તમને મારો શ્રેષ્ઠ પ્રયત્ન તમને સમજાવવા માટે મારો શ્રેષ્ઠ પ્રયત્ન આપીશ. તો આ જ રીતે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધુ લોકો સુધી પહોંચાડો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.